આ ઘટનાને પગલે અકસ્માતનો ભોગ બનનારે ડીસા તાલુકા પોલીસનું ધ્યાન દોર્યું હતું ગણતરીના સમયમાં ચોરાયેલી દાગીના ભરેલી બેગને રિકવર કરી લીધી છે પોલીસે અને બેગ ચોરનાર શખ્સ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે માનવતાને શર્મસાર કરે તેવી ઘટના તાજેતરમાં જ લોકડાઉન વચ્ચે ડીસામાં સામે આવી છે ડીસામાં એક શખ્સે અકસ્માત ગ્રસ્તોના કિંમતી માલ સામાનની ચોરી કરી છે ઘટના બનતા ઘટના સ્થળ પર ઈજાગ્રસ્તો તરફડી રહ્યા હતા અને જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા હતા તે સમયે તેમના ચાર થેલાઓની ચોરી થઈ ગઈ આ ચાર થેલા પૈકીના એક થેલામાં અંદાજીત દસ લાખ થી વધારે કિંમતના દાગીના હતા તે થેલાની પણ ચોરી થઈ ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું અન્ય ત્રણ લોકોના સારવાર દરમિયાન મોત થયા આટલી દર્દનાક ઘટનામાં અકસ્માતગ્રસ્ત પરિવારો મોત સામે રહ્યા હતા તો બીજી તરફ તેમના સામાનથી આ ઈજાગ્રસ્તો બેખબર હતા પરંતુ ત્યારબાદ ચાર જણાના મોત નિપજ્યા અને ત્રણ ઈજા તબિયત સ્થિર થતાં તેમના સામાનની ચોરી થઈ હોવાની તેમને ખબર પડી જેમાં દાગીના ભરેલો થેલો પણ ચોરાઈ ગયો હોવાનું આ પરિવારના લોકોને જણાવ્યું જેથી અકસ્માતનો ભોગ બનનારા પરિવારે આંગે ડીસા તાલુકા પોલીસને જાણ કરી ડીસા તાલુકા પોલીસે પણ આ બાબતે ગંભીર બનીને ઘટનાની ઊંડી તપાસ કરી અકસ્માત સમયે મીડિયાકર્મીઓ દ્વારા લેવામાં આવેલી તસવીરોના આધારે એક એક વ્યક્તિની અંગત પૂછપરછ હાથ ધરી તે સમય દરમિયાન બાતમીના આધારે ડીસા તાલુકા પોલીસે આ અંગે ડીસાના આખોલ નજીક આવેલા સીએનજી પંપના સંચાલક અને પાલનપુર તાલુકાના સલેમપુરા ગામના પરેશભાઈ લખુભાઈ પટેલની કડક પૂછપરછ કરી તેમણે શરૂઆતમાં ઘટના પરથી ચોરાયેલી ત્રણ બેગો તો પોલીસ સમક્ષ પહેલાં જ જમા કરાવી દીધી પરંતુ ચોથી બેગ કે જેમાં કિંમતી દાગીના ભરેલા હોય જેથી પરેશ પટેલની નિયત ખરાબ થતા તેને સંતાડી દીધી પરંતુ ત્યારબાદ પોલીસ દ્વારા સીએનજી પંપના સંચાલક પરેશ પટેલને પોલીસ મથકે બોલાવીને જ્યારે તેની આખરી પૂછપરછ કરી તેને ઘટના સ્થળ પરથી દાગીના ભરેલી બેગ ઉઠાવી લેવાની કબૂલાત કરી જેના આધારે પોલીસે પરેશ પટેલ પાસેથી બેગ મેળવી તેની સામે ગુનો નોંધી તેની અટકાયત કરી છે એક ટ્રકની પાછળ 7 સીટર કાર ઘૂસી જતાં એક અકસ્માત સર્જાયેલ આ અકસ્માત પાંચ પાંચ તારીખના રોજ થયેલ જે અંતર્ગત ચાર વ્યક્તિઓના મૃત્યુ થયેલ તથા ત્રણ વ્યક્તિ બચી જવા પામેલ તથા અતિ ગંભીર ઈજાઓ થયેલ આ અકસ્માત દરમિયાન અકસ્માત થયેલ ગાડીમાંથી તથા તે જે વ્યક્તિઓ ઈજા પામેલ અથવા મૃત્યુ પામેલ તેના શરીર પરથી અમુક દાગીનાઓ તથા મુદ્દામાલ ગાયબ થયેલ જેમાં ચાર કુલ ચાર બેગો ગાયબ થયેલા એમાંથી ત્રણ બેગ મળી આવેલ પરંતુ એક બેગ મળી ન આવે જેની ડીસા રૂરલ પોલીસ દ્વારા સઘન તપાસ કરતાં તારીખ સોળ પાંચના રોજ તે બાબતે ચોરી કરેલ નજીકના પોલીસ સ્ટેશન નજીકના પેટ્રોલ પંપના સંચાલક દ્વારા પરેશ તેનું નામ છે પરેશ લખુભાઈ મેળાદ તેની સઘન પૂછપરછ તથા તપાસ કરતાં તેણે કબૂલાત આપેલ છે કે આ બેગ તેને સ્વીકારેલ તેને ચોરેલ તો પોલીસ દ્વારા આ બેગ તથા મુદ્દામલ તપાસ દરમિયાન પરત મેળવવામાં આવેલ છે તથા એક તરફ લોકોના મોત નિપજ્યા હોય અને ઇજાગ્રસ્તો મોત સામે ઝૂમી રહ્યા હોય તેવા સમયે આવું હલકી કક્ષાનું કૃત્ય આચરનાર સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ આવા છેલ્લી કક્ષાના શખ્સ સામે લોકો પણ ફિટકાર વરસાવી રહ્યા છે ત્યારે આ ઘટનામાં અકસ્માત ગ્રસ્તોના પરિવારજનોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેવા સમયે ડીસા તાલુકા પોલીસ તેમના સ્વજનોને તો પરત લાવી શકે તેમ નથી પરંતુ આ પરિવારના ચોરાયેલા કિંમતી સામાનને પરત અપાવીને ખૂબ જ ઉમદા કામ કર્યું છે તો બીજી તરફ આ પેટ્રોલ પંપના સંચાલક દ્વારા ખૂબ જ નીચ કૃત્ય આચરવામાં આવ્યું છે પ્રકાશ ત્રિવેદી જી ટીવી ન્યૂઝ ધાનેરા